સુરત મુકામે દક્ષિણ ગુજરાત પ્રદેશ હોદ્દેદારો સાથે સફોદળ યુવા બ્રિગેડ ઓલ ઇન્ડિયા સંગઠનના સુરત જિલ્લા દેવસ્થાન પ્રબંધક સમિતિના નવનિયુક્ત પુણાવાળા મામાદેવ મહંતશ્રી પ્રમુખ શૈલેષગીરી બાપુ ઉપપ્રમુખ સંત કવિ અને રામેશ્વર મહાદેવ મહંતશ્રી શિવહેલી બાપુએ આપેલ ઇન્ટરવ્યુ રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરગીરી બાપુની બેઠક મળી ગઈ જેમાં રાષ્ટ્રીય મહામંત્રી મહેશગીરી ગુજરાત પ્રદેશ પ્રમુખ મુખ્ય કન્વીનર પરસોત્તમ ગીરીજી દક્ષિણ ગુજરાત પ્રમુખ રાકેશ પુરી વકીલ સેલ પ્રમુખ હિતેન્દ્ર પુરી નવનિયુક્ત સુરત જિલ્લા દેવસ્થાન પ્રબંધ સમિતિના મહામંત્રીઓ મનાથ મંદિર અમરોલી મહંત જયંતિગીરી બાપુ મહારાષ્ટ્ર પૂર્ણ જિલ્લા પ્રમુખ માકડ કામરેજ તાલુકા પ્રમુખ દીપકગીરી મેઘનાથી પૂર્ણગામ પ્રમુખ કપિલગીરી વડાળ ઉપપ્રમુખ પ્રદીપગીરી અમરેલી કતારગામ ચોન પ્રમુખ મહાનગીરી ઉપપ્રમુખ સાગરગીરી મહામંત્રી કમલેશપુરી સહિત હાજર રહેલ તેમજ દસધામ સમાજની આ રાષ્ટ્રીય સેના સંગઠનને મજબૂત બનાવવા આગામી સમયમાં કઈ રીતે ક્યા કાર્યક્રમ યોજવાય તે બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા તેમજ દરેકે પોતપોતાના વિચારો રજૂ કરે. ઓમ નમો નારાયણ. જય દશનામ. જય દશનામ. જય શંભુદાસ. જય શંભુદાસ. આજે અહીંયા અમે સુરતની અંદર શંભુદળ યુવા બ્રિગેડ રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરગીરી બાપુ તેમજ પરસોત્તમ કુંવરગીરી બાપુ અમે જ્યાં બધા ભેગા થયા છીએ. મુખ્ય મુદ્દો તો એવો છે કે મઠ મંદિર અને અમારી જે જમીન છે એ જમીન વિશે સરકારે જેમ બાપુએ કીધું કે અમને જે જમીન અને મંદિરો છે એ રાજાઓએ આપેલા છે તો આમાં સરકારની કાંઈ પેલી આવે નહીં અને તેમ છતાં અલગ રાજ્યોની અંદર પંજાબમાં પણ એ કાયદો પસાર થઈ ચૂક્યો છે કે મંદિરોની સંપૂર્ણપણે જવાબદારી અને હક હિસ્સો પૂજારીને મહંતનો રહેશે. તો આ મુદ્દો ખરેખર અમારો હક છે અને એ રાજસ્થાનની અંદર પણ આ કાયદો પસાર થઈ ચૂક્યો છે. તો ગુજરાતની અંદર અમારી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ અમે પરસોત્તમગીરી બાપુને સોંપી છે. તો પરસોત્તમગીરી બાપુ તમે જે કાંઈ અમારા વતી રજૂઆત કરશો એ અમારા શિરોમાન્ય રહેશે અને જ્યારે પણ અમારી જરૂરિયાત કોઈ પણ જાતની પડશે તન મન અને ધનથી તમારે જેટલા સ્વયંસેવકો જોશે તો સ્વયંસેવકો બી મળશે એની હું બાહેંધરી આપું છું, ખાતરી આપું છું. અને કુંવરગીરી બાપુ અમારા વડીલ છે, અમારા અધ્યક્ષ છે અને સ્વયં પોતે આખું શંભુદળ પોતાના ખર્ચે ઊભું કરેલું છે અને આજ સુધી એક પણ ખર્ચનો પૈસો પૂજ્ય બાપુએ લીધો નથી. આ ખરેખર એક સેવાનું કાર્ય છે. કોઈ પણ જાતનું સેવા હોય તો હંમેશને માટે બાપુ હાજર હોય જ છે. જય દશનામ. જય શંભુદળ. જય ભોળેનાથ. શંભુદળ કી જય. આજે સુરતની અંદર અમારા એવા મંદની શ્રી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કુંવરગીરીજી બાપુ અને પરસોત્તમગીરી બાપુ તેમજ અમારા સુરત જિલ્લાના અન્યથી બહારથી પધારેલા મહાનુભાવો જે ગોસ્વામી સમાજના નાતે જે તે વિસ્તારોમાં પોતાની સેવા કાર્ય કરી રહ્યા છે તેમના જે કંઈ પ્રશ્નો છે, જે કંઈ મુસીબતો છે, આર્થિક સમસ્યાઓ છે, કૌટુંબિક સમસ્યાઓ છે, ધાર્મિક મંદિરોની સમસ્યા છે, ખેતી લાયકના પ્રશ્નો છે કે શૈક્ષણિક બહેનો દીકરીઓના પ્રશ્નો છે, સામાન્ય વિકાસ માટેની જે કંઈ અમારી સંસ્થા આ સંબોધન જે કરી રહ્યા છે એવા અમારા કન્વીનર શ્રી પરસોત્તમગીરી દ્વારા જે કંઈ પ્રવૃત્તિઓ થશે કે જે કાર્યોની ઝુંબેશ ઉપાડશે આ ઝુંબેશમાં સંપૂર્ણપણે આખા સુરત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત જે કંઈ કહેવાય તેના જે જવાબદાર વ્યક્તિ માટે અમે એમને સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ અને આ ટેકાની અંદર સમસ્ત ગોસ્વામી સમાજ એમાં પૂરેપૂરો સાથ સહકાર આપશે, એને પોતે પોતાની શક્તિ આગળ આવી અને સમાજને લાભ આપે છે અને અપાવશે એવી અમને ખાતરી છે. અમારો સંપૂર્ણ ટેકો છે. જય ભોલેનાથ. જય. બ્યુરો રિપોર્ટ, ગોપાલ ગોંડલિયા, લોકસભા ન્યૂઝ ચેનલ, સુરત.